मुझे लगता है अगर हम प्रेशर डाल के कॉम्पन्न बढ़ा सकते हैं तो वो अच्छा होगा और मेरे लायक कोई काम हो तो आप मुझे बता दीजिए अगर आप चाहते हो तो हम पार्लियामेंट में उठा सकते हैं अभी सेशन आ रहा है वहाँ भी उठा देंगे वहाँ से भी प्रेशर बन जाएगा करिए अमरेली राजूला में वरसादी माहौल ग्राम्य विस्तारों प्रभावित उकड़ाट बाद शुरुआत थी અમરેલીના રાજુલામાં એકાએક વરસાદ બાદ લોકોએ પણ ખુશી વ્યક્ત કરી કારણ કે ગરમીથી બફારાથી લોકો ત્રિમામ ભોકારી ઉઠ્યા હતા ચોમાસાની કાગડોળે રાહ જોવામાં આવી રહી હતી કારણ કે ગરમીથી લોકો પરેશાન હતા હવે જે ચોમાસું આવ્યું તે ઠંડક લઈને આવ્યું છે ધરતીપુત્રો પણ રાહ જોઈ રહ્યા છે કે સારા એવો વરસાદ ક્યારે વરસે પંથકમાં વરસાદ વરસ્યો લાંબા સમય બાદ વરસાદની શરૂઆત થઈ લાંબા સમયથી ગરમીના ઉકળાટ બાદ આજથી વરસાદની શરૂઆત ચોમાસું પણ આજે જેઠની પૂનમથી ચોમાસાની શરૂઆત થઈ છે બપોર બાદ પડેલા વરસાદથી ગરમીમાં આંશિક રાહત અનુભવાય આજથી વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ હજી મોડી સાંજે વરસાદ વધે તેવી શક્યતા ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો હતો ત્યારે બનાસકાંઠા વરસાદ વગર સૂકો ભઠ્ઠ જોવા મળ્યો હતો ત્યારે સતત ગરમીના ઉકળાટ બાદ આજે બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ છવાયા કાળા ડિબાંગ વાદળો છવાયા અને એકાએક મેઘરાજાની એન્ટ્રી થઈ ચોમાસાની સિઝનનો આ પ્રથમ વરસાદ જે જેઠસો પૂનમથી શરૂ થયો ને પ્રથમ વરસાદ હોવાના કારણે લોકોમાં પણ ખુશીનો માહોલ ગુજરાતના અનેક વિસ્તારોમાં જ્યારે વરસાદ પડી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જ્યારે ભારે આતુરતાથી વરસાદની રાહ જોવાઈ રહી હતી ત્યારે કહી શકાય છે કે આજે ગરમીના ભારે ઉકળાટ બાદ બપોરના બાદ કાંઈ વરસાદની શરૂઆત થઈ છે જે રીતે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા તે જોતા એમ લાગી રહ્યું છે કે વરસાદ હજી મોડીસા સુધી વધુ વરસાદ પડી શકે તેવી શક્યતા જોવા મળી રહે છે અને હાલ તબક્કે જે રીતે વરસાદની શરૂઆત થવા પામી છે તે વરસાદ જોતા એવું લાગી રહ્યું છે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જવાયો છે અને હાલ તબક્કે વરસાદના કારણે ઠંડક પ્રસરી છે અને ગરમીમાં આંશિક લોકોને રાહ જોવા

અને આ વર્ષે પણ પ્રથમ ભારે વરસાદના કારણે શહેરના અનેક રસ્તાઓમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા વલસાડ જિલ્લામાં આજે પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી હતી અને તે જ પ્રમાણે વાતાવરણ જોવા મળ્યું તો નીચાણવાળા વિસ્તારોમાં કઈ રીતે પાણીનું સામ્રાજ્ય છવાયેલું છે તેની તસવીરો આપ જુઓ પાણી ઓસરી નથી રહ્યા જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હજુ તો ચોમાસાની શરૂઆત પણ નથી માનવામાં આવી રહી હવામાન વિભાગનું કહેવું છે કે સપ્તાહની અંદર વિધિવત રીતે ચોમાસું બેસી જશે એટલે આ શરૂઆતના વરસાદમાં જ વલસાડમાં આવી સ્થિતિ સર્જાઈ છે જેના બાદ પ્રશાસનની પ્રિમોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે વલસાડથી જિલ્લામાં વરસાદની હેલી વરસાદ વરસ્યો વહેલી સવારે વરસેલા ભારે વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા હતા શહેરના મુખ્ય રોડ એવા સ્ટેશન રોડ પર પણ રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા આજે પણ હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે આથી ઉમરગામ પારડી વાપી ધરમપુર કપરાડા અને વલસાડ તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો ઉમરગામમાં પણ દર વર્ષે ભારે વરસાદ વખતે રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે તો વલસાડમાં સવારથી જ વરસાદી વાતાવરણ અનેક એવા વિસ્તારો જે પ્રભાવિત જોવા મળ્યા વરસાદ સતત વરસી રહ્યો છે જેના કારણે અહીં જે બાળકો સ્કૂલે જઈ રહ્યા છે તેઓ રેનકોટનો સહારો લેતા જોવા મળ્યા નીચાણવાળા વિસ્તારોમાં સમસ્યાઓ જોવા મળી રહી છે હજુ તો વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થવાની બાકી છે હજુ વલસાડ અને નવસારીમાં જ ચોમાસું સ્થિર છે અને ત્યારે આ પ્રકારની સમસ્યાઓ વલસાડમાં જોવા મળી રહી છે

શ્રદ્ધાળુઓએ ભોજનાલય પગરખા કેન્દ્ર છાશ વિતરણ ધજા વિતરણ જેવી સેવાઓ નિઃશુલ્ક આપી હાલના તબક્કે મંદિર ટ્રસ્ટ આઠમ પર આ સેવા શ્રમદાતાઓની સંખ્યા વધતા આગામી દિવસો માટે પણ ગોઠવણી કરાશે શ્રમદાન માટે મંદિર ટ્રસ્ટ વિવિધ સંઘ સાથે વ્યવહાર પણ કરી રહ્યું છે વતી અહીંયા આજે પચાસથી સાઠ લોકો જોડાયા છીએ અને અમારી માપક બીજા પણ ભાવિક ભક્તો આ કાર સેવામાં જોડા તેઓ અમે સૌને મા જયમબે મા અંબાજી તરફથી આહવાન કરીએ છીએ અમને દેવસ્થાન ટ્રસ્ટ તરફથી જે પણ કામગીરી સોંપવામાં આવશે તે અમે નિષ્ઠાપૂર્વક ખૂબ જ સારી રીતે પૂર્ણ કરીશું ઊંઝાથી જયમ બે ગ્રુપ છે એના ભાઈઓ બહેનો આજે માતાજીની સેવામાં આવ્યા છે અને આ પુનમથી આપણે કાર્યની શરૂઆત કરી રહ્યા છીએ શરૂઆતના દિવસોમાં પૂનમ આઠમ રવિવાર કે જ્યાં ભક્તોનો વધારે ભીડ હોય છે એવા દિવસોએ આ સેવાઓનું આયોજન કરીશું પછી જેમ 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 આ સંખ્યા વધતી જશે તેમ તેમ આપણે બાકીના દિવસોમાં પણ આ સેવાને વિસ્તારીશું જિલ્લામાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો સમગ્ર પંથકમાં અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત મળી છે તો વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે હવામાન વિભાગની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે અને એવામાં અમરેલીમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ કારણ કે અહીં એકાએક વરસાદ ખાબક્યો અને જે વરસાદ વરસ્યો તેણે ગરમીથી પણ લોકોને રાહત અપાવી વિભાગે અનુમાન આપ્યું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ આજે વલસાડ દમણ દાદરાનગર હવેલી વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તાપી સુરત ભરૂચ નર્મદા જુનાગઢ અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ અપાયું આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે વરસાદ નર્મદા છોટા ભાવનગર બોટાદ ભાવનગરમાં અતિ ભારે વરસાદ પડી શકે છે ચોવીસ જૂન બાદ રાજ્યમાં વરસાદની ગતિ વધશે ચોમાસું આવનારા દિવસોમાં આગળ વધે તેવી શક્યતા પવનની દિશા અને વરસાદની સિસ્ટમથી ચોમાસું હવે આગળ વધશે एक साइक्लोनिक सर्कुलेशन साउथ वेस्ट गुजरात रीजन में परसिस्ट कर रहे हैं इसके कारण आगे वाला दिन में आज का जो फोरकास्ट है साउथ गुजरात रीजन और साउदर्न पार्ट ऑफ नॉर्थ गुजरात रीजन और सौराष्ट्र के जो साउथ ईस्टर्न रीजन इसमें लाइट टू मॉडरेट बारिश होने का चांसेस है और डे आफ्टर टमोरो डे टू से अभी आइसोलेटेड प्लेस में हेवी रेनफॉल होने का चांसेस है जैसा गुजरात रीजन में डे वन में

જવાહર ચાવડા છેલા ઘણા સમયથી ભાજપથી નારાજ હતા ગત લોકસભા અને માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જેમાં નિષ્ક્રિય રહ્યા હતા પૂર્વ મંત્રી જવાહર ચાવડાના નવા જૂની કરવાના એંધાણ રાજકારણ ચર્ચાઓ છે તમારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ દસ વર્ષ દરમિયાન માણાવદરના મંથલીના ખેડૂતોના પ્રશ્નો બિયારણના હોય ફર્ટિલાઇઝરના હોય ધોવાણના હોય પાક વીમાના હોય ખેડૂતના પ્રશ્નનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના સત્તા તાલુકામાં હતો તે ડાક ઝોનનો હતો તે ડાર્ક ઝોનનું મૂવમેન્ટ ત્રણ સુધી ચલાવ્યું હતું ડાર્ક ઝોન ઉઠાવી તે હતો તે જૂનાગઢ માટે છસો કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના જૂનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવવા જિલ્લામાં ને આ સિવાય જૂનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું તે અભિયાન સોમનાથમાં જૂનાગઢમાં પોરબંદરમાં રાજકોટમાં જામનગરમાં પાંચથી છ અન્ય અંદર એકવીસ તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું હતું ને તે હેઠળ પિચોતેર હજાર ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા આ મારું કામ હતું આ મારી ઓળખ હતી તેની ઉપર ભારતીય જનતા પાર્ટી પોતાની ઓળખ લગાડી હતી ને આટલી હિંમત તાકાત કે તેવટ તમારામાં હોત તો ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી આપનો આભાર જવાર ચવારતા તરીકે પોતાની જાતને જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય

વિડીયો વાયરલ પણ મેં પણ સાંભળો અને જોયો પણ ખરો આવી પર્સનલ મેટર છે કારણ કે ચૂંટણી દરમિયાન પણ અરવિંદ લાડાણી એના નામ જોક ફરિયાદ કરી હતી અને ત્યારે મને ઘણી ન્યૂઝ ચેનલમાંથી મારો ફોનો લીધો હતો એટલે અરવિંદ મેદુ મારે આમાં શું કહેવાનું નહીં જે પોતે ઉમેદવાર જ એમ કહીશ કે ભાઈ મારી વિરુદ્ધમાં કામ કર્યું છે કારણ કે એ માણાવદરનાથ જ છે એટલે આમાં પ્રતિક્રિયામાં પણ માત્ર જવાહરભાઈ નારાજગી છે એની તો જગ જાહેર કહી દીધું કે જે નારાજ છે ને આ ચૂંટણી સમય દરમિયાન પણ જવાહરભાઈ ક્યાંય આવ્યા નહોતા અને દેખાણા પણ નહોતા